શ્રાવણ માસની અંદર અધિક માસ આવેલ છે. અધિક માસના પવિત્ર માસની અંદર આજે સુદર્શન હોમના મોભી એવા વ્યક્તિ અમારા ચંપાબાની સાથે મહિલા મંડળ જેવા કે મંજુબેન, સરસ્વતીબેન, કુસુમબા તેમજ અન્ય બહેનો એ સાથે રહી અને આજે પૂજાવિધિનો પ્રોગ્રામ કરેલ હતો અને આખા મહિનાની અંદર આ ધાર્મિક વિધિ થવાની, જેથી આજુબાજુની સોસાયટીઓવાળાને પણ શાંતિ અલબત્તે અને કોઈ પણ જાતની કંઈ તકલીફ ના પડે તેવો એક પ્રોગ્રામ કરતા હોય છે. ધાર્મિક પ્રોગ્રામ છે માટે બહેનોને ઉત્સાહ રહે અને આનંદથી એ લોકો ભાવભીર કરતા હોય છે. તેમજ અગિયારસ અને અમાસ, અગિયારસના ભજન હોય છે, અમાસના દિવસે અવશ્ય બહુચર માતાનો ગરબો આ બહેનો કરતા હોય છે. પીએનજી ન્યૂઝ ચેનલ, રમેશભાઈ પટેલ, નવંદન. આ પૂજા કરવાથી ફાયદો શું થતા હોય છે? વેરી ગુડ. આજે તમારી ભાવના બહુ સુંદર અને સરસ છે કે આજુબાજુના રહીશો પણ સુખી થાય, બહુ સરસ છે. આજે પીએનજી ન્યૂઝના પત્રકાર રમેશભાઈ પટેલે તમારી મુલાકાત લીધી અને આજુબાજુની બહેનો આ પૂજા કરતા હોય છે. આપ શ્રી બેન બોલો, શું નામ આપનું? મંજુલાબેન, એક ભાવિક ભક્તોને સાથે રાખી અને આ પૂજા કરાવતા હોય છે. સરસ સરસ. અને તમે બહુચર માતા નો ગરબો બી કરતા હો છો? અગિયારસ કરવાનું આજે બહુચર માતા નો ગરબો બી છે એમ ને? આ ધાર્મિકતાની બહેનોની એક લાગણી છે.